નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના એટલે કે BA વિષયના સેકન્ડ એક્ઝામ 2024 માટેના પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપર જોવાના છે, જે તમને ખ્યાલ આવી શકે પેપર તમારે કઈ રીતે આવવાનું છે અને તમે જે સાહિત્ય તૈયારી કરી શકો. તમે તે પણ નવેલા કહી દેજો અને વિડીયો પસંદ આવે લાઇક પણ અવશ્ય કરી દેજો અને તમે જે વિડીયોને શેર પણ જેવું કરી દેજો અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ, તે બધા જોઈન કરવા લિંક થોડી સમયથી મળી જશે. તમે જોઈન થઈ શકો છો અને આપણે તે અપડેટ્સ સૌથી મળી શકશે. તો ચાલો આજના વિડીયોની છે આપણે શરૂઆત કરી. તો કુલ 50 નું પેપર આવવાનું છે અને તેનો સમય તમારે છે 2 કલાકનો રહેશે. સૌથી પહેલાં આપણું છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર તમારે છે. કુલ 11ના આધારે 5 ગુણના પ્રશ્ન આવશે. સમજના આધારે 15 ગુણના પ્રશ્ન છે. ઉપયોજનના આધારે 5 ગુણના પ્રશ્ન છે. વિશ્લેષણના આધારે 10 ગુણના પ્રશ્ન છે. સર્જનના આધારે છે 10 ગુણના પ્રશ્ન છે. અને મૂલ્યાંકનના આધારે 5 ગુણના પ્રશ્ન છે. આમ તમારે કુલ છે 50 માર્ક્સનું પેપર છે બનશે. તે પછી આપણું છે પ્રશ્નના પ્રકાર અને ગુણની ફાળવણી. તમને છે કુલ નિયમ પ્રકારના પ્રશ્નો તમારે જે કુલ 3 આવશે, તેના જે ગુણ તમારે છે 15 રહેશે. આગળ છે લાંબા પ્રશ્ન છે, એ તમારે કુલ 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે તમારે 15 રહેશે. એટલે તમારે એકના છે તમારે 3 ગુણ રહેશે. તે પછી ટૂંકા પ્રશ્ન, તે તમને 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 10 રહેશે. આગળ આપેલું છે અતિ ટૂંકા પ્રશ્ન એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન, તે તમને 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે 5 રહેશે. તે પછી છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન, તે તમને કુલ 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે છે 5 રહેશે. આમ તમારે કુલ પ્રશ્ન 23 પૂછવામાં આવશે અને તેના ગુણ તમારે કુલ 50 ગુણ રહેશે. આપણે આગળ વધીએ તે પ્રમાણે એક માહિતી આપી દઉં કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 11 માટે છે. આપણી ચેનલ પર દરેક વિષયના આ પ્રશ્ન પણ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ગયા છે. તો દરેક વિષયના જે મોડલ પેપર હોય છે એટલે કે નમૂનાના પ્રશ્નપત્ર, તેના પર સૌથી મૂકવામાં આવે છે બધા વિષયના, અને સાથે સાથે બધા વિષયને જે બ્લુ પર મૂકવામાં આવે છે તે બધાની લિંક તમને એમાંથી મળી જશે. ઉપરાંત તમે છે તેને આપણા ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બધે વગેરેને ફોલો કરવાની લિંક તમને મળી જશે. તમે જે ફોલો કરી શકો છો, નવી નવી અપડેટ તમને મળતી રહેશે. અને ઉપરાંત આપણી વેબસાઇટ બનાવેલી છે તેની પણ લિંક તમને આપેલી છે vandeklasi.com, ત્યાં તમે છે ઉપયોગી મટીરિયલ્સ તમને મળી રહેશે. તમે છે જવથી પણ જોઈન અથવા તો વિઝિટ કરી લેજો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તે પછી છે કઠિનતા મૂલ્ય પરનો ગુણભાર એટલે કે તમારે સરળ પ્રકારના પ્રશ્ન 40% આવશે, મધ્યમ પ્રકારના છે પ્રશ્ન 45% આવશે અને કઠિન પ્રકારના પ્રશ્ન છે 15% આવશે. એ તો છે આપેલું છે બ્લુ પ્રિન્ટ. તો આ PDF જોઈતી હોય તમે મળી જાય ડિસ્ક્રિપ્શનમાંથી જોઈને, તો આ છે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તે પછી આપેલું છે તમને અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ, તમારે જે પ્રશ્નપત્ર કઈ રીતનું આવશે તે જણાવેલું છે. સૌથી પહેલાં આપેલું છે વિભાગ A, તેનો જે ક્રમ તમારે રહેશે 1-5. વિભાગ બીનો ક્રમ તમારે રહેશે 6-10. વિભાગ સીનો ક્રમ છે તમારે 11-15. અને વિભાગ ડીનો જે ક્રમ છે તમારે એ 16-20 છે. અને વિભાગ ઈ જેવા 5 ગુણા પ્રશ્ન આવે છે તેનો જે ક્રમ તમારે છે એ 21-23 સુધીનો છે. આગળ આપણું છે અહીં પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે. તો વિભાગ એ 5 ગુણનો છે, વિભાગ બી છે 5 ગુણનો છે, વિભાગ સી 10 ગુણનો છે, વિભાગ ડી જે 15 ગુણનો છે અને વિભાગ ઈ જે છે પણ 15 ગુણનો છે. તે પછી આપેલું છે અહીં તમને પ્રકરણનો ગુણભાર, તમારે જે કયું પ્રકરણ કયા કેટલા માર્ક્સનું રહેશે એ જણાવેલું છે. તો પેલું ચેપ્ટર આપેલું છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, તે તમારે 4 ગુણનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 તો ધંધાકીય સેવાઓ 1, તે તમારે 3 ગુણનું છે. તે પછી છે ચેપ્ટર નંબર 3, એ પણ તમારે 3 ગુણનું છે. તે પછી ચેપ્ટર નંબર 4 છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, તે તમારે ફક્ત 1 ગુણનું છે, ત્યાં તમે ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવશે. આગળ છે ચેપ્ટર નંબર 5 તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગ 1, તે પણ તમને 4 ગુણના પ્રશ્ન આવશે. તે પછી છે ભાગ 2 છે તો એ ચેપ્ટરનો, તેમાં તમને 8 ગુણના પ્રશ્ન આવશે. આગળ છે ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, તેમાં તમારે છે 11 ગુણના પ્રશ્ન આવશે. આગળ છે તમારે ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, તેમાંથી જે પણ છે તમારે 9 ગુણના પ્રશ્ન આવવાના છે. આગળ છે આંતરિક વેપાર ચેપ્ટર નંબર 9 છે, જે તેમાંથી તમારે છે 7 ગુણના પ્રશ્ન આવવાના છે. આમ તમારે કુલ 50 ગુણનું છે પેપર થશે. આગળ આપણે તમને અહીં આપેલું છે
નમૂનાનું પ્રશ્ન પત્ર અને આપણી જન પરીક્ષા સોલ્યુશનમાં પડાવવાનું છે, વાંચે સૌથી કહી રાખજો. તમે જે જોઈ શકો છો અહીંયા, તમે આજે વિડીયો જોતી હોય તે પણ તમને મળી શકે. આપણે સોશિયલ મીડિયા બાકી વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જોવા જોડાવવાની લિંક તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તમે તેમાં જોઈન થઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.